ઇન્ડિયા લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ઓફ કાર્યક્રમમાં આપની સાથે હું છું અબરાર અલવી ઓફ આજે વાત કરવી છે કવિ અને લેખક શામળ ભટ્ટની તો જાણીએ તેમની રચના અંગે આ કાર્યક્રમમાં સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ત્રણ મહત્ત્વના કવિઓ થઈ ગયા પ્રથમ કવિ અખો જેમને છપ્પા આપીને ત્રીજા નેત્રની પ્રસાદી આપી બીજા પ્રેમાનંદ જેમણે અખ્યાન આપીને પાંચમો વેદ લખ્યો અને ત્રીજા શામણ ભટ જેમણે પદ વાર્તાઓ આપીને જીવન રસના કવિ બન્યા શામણ ભટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ છે જેઓ તેમની પદ વાર્તાઓ માટે જાણીતા છે તેમના જન્મની તારીખ અલગ અલગ સ્ત્રોત મુજબ જુદી જુદી છે જે પ્રમાણે તેઓ વર્ષ સોળસો ચોરાણું અથવા તો વર્ષ સત્તરસો અઢાણમાં જન્મ્યા હશે શામણ ભટ્ટના પિતાનું નામ વિરેશ્વર હતું અને તેમની માતાનું નામ આનંદીભાઈ શામળ ભટ્ટના ગુરુ નાના ભટ્ટ હતા જન્મ વેગણપુર એટલે હાલના અમદાવાદના ગોમતીપુરમાં થયો હતો ગોમતીપુર છવ્વીસ રચનાઓનું સર્જન કર્યું જેમાં સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્રાતી શંકા ભોજ પ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે તો સિંહાસન બત્રીસી વેતાળ પચીસી સુડા તેરી તેમના જાણીતા સર્જન છે આ ત્રણેય સર્જનમાં વાર્તાઓમાં વાર્તા હોય તેવું બંધારણ જોવા મળે છે જેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો છે જેમ કે આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું ઉડતા પગરખા બોલતા પશુઓનો સમાવેશ થાય છે વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે તેમાં ઘણા સૂત્રો અને કોયડાઓ પણ છે તેમના અન્ય સર્જનોમાં ઘણા છપ્પા પણ સમાવી લેવામાં આવ્યા છે શામળ ભટ્ટે તેમની રચનાઓમાં વાર્તાઓને રસથી ભરપૂર બનાવવા મનોરંજનની સાથે સમસ્યા અને બુદ્ધિ વિનોદનું તત્વ પણ રજૂ કર્યું છે આ સમસ્યાઓ વૈવિધ્યસભર હોય છે એમાં શબ્દરમત ગણિત ગમત ઉખાણા સકપણના કોયડા વગેરે આવે છે આ સમસ્યાઓ કથા સંયોજનનો એક ભાગ રૂપે આવે છે મનોરંજનની સાથે શ્રોતાઓને ડાહપણ શીખવવાનો હેતુ પણ આ વાર્તાઓમાં જોવા મળે છે ને આ હેતુથી પાપ પુણ્ય દાંતા વગેરે અનેક વિષયો પરના વ્યવહાર બોધક એમની વાર્તાઓમાં આવે છે શામણની વાર્તાઓમાં સામાયિક લોકચિત્રણ પણ જોવા મળે છે તેમાં વિવિધ જ્ઞાતિઓ રિવાજો વહેમો અને લોકચારણાનો સમાવેશ થાય છે શામળે તેમના સમયની સાહિત્ય પ્રણાલીને અનુસરીને દુહાઈમાં અને ચોપામાં ક્યાંક તેની સાથે છપ્પામાં પણ વાર્તાઓ લખી છે પદ્યનો માધ્યમ કે સાધન તરીકે ઉપયોગ કર્યો છે અને પરંતુ તેમનું મુખ્ય સાધ્ય તો વાર્તા જ રહી છે કવિ શામળદાસ અમદાવાદથી જમીનદાર રાખીદાસની વિનંતી અને મદદથી મહેમદાવાદ પાસે જઈને વસ્યા હતા તેમના મૃત્યુ અંગે પણ કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી એવું કહેવાય છે કે તેમનું મૃત્યુ વર્ષ સત્તરસો ઓગણ અથવા સત્તરસો પાસઠમાં થયું હતું શામણની પહેલી પદવાર્તા ઈસવીસન સત્તરસો અઢારમાં પદ્માવતી અને છેલ્લી પદવાર્તા ઈસવીસન સત્તરસો પાંસઠમાં સુડા બહોતરી પ્રકાશિત થઈ હતી ત્યારે તેમની અંતિમ રચના બાદ તેઓ વર્ષ જીવ્યાનું અનુમાન છે તેમની પદવાર્તાઓ તે સમયના લોકોને સમજમાં આવે તેવી સરળ ભાષામાં લખી હતી શામળે પદવાર્તાઓની વચ્ચે છપ્પા અને સુશોભિતો પણ આપ્યા છે તેમના છપ્પાઓમાં ઉપદેશ નીતિ જોવા મળે છે ઓફ માં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર